નમસ્કાર. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને હું છું તમારો કૌશિક મહેતા. 10 ઓક્ટોબર એટલે ભાનુ રેખાનો જન્મદિવસ, જેનો જન્મ પણ ઈચ્છિત નહોતો અને નાજાયઝ ઓલાદ તરીકેનું એને ઉપર લેબલ લાગ્યું હતું. પાછળથી એના સંબંધોના કારણે મેન ઇટર અને વિચ જેવા શબ્દોથી પણ એને નવાજવામાં આવી હતી, એવી ભાનુરેખા વિશે વાત કરવી છે. આ ભાનુરેખા એટલે બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખા. 69 વર્ષની વય પછી પણ એ સદાબહાર લાગી રહી છે. એ રેખાનો આજે જન્મદિવસ છે અને એના જીવન વિશે આપણે વાત કરવી છે. પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. 10 ઓક્ટોબર 1959 આ રેખાની જન્મ તારીખ છે. એ જમીની ગણેશન અને પુષ્પાવલીની દીકરી. જમીની ગણેશન એ જમાનાના બહુ મોટા કલાકાર, MGR અને શિવ ગણેશ, શિવાજી ગણેશનને આ બધા જ્યારે હતા ત્યારના બહુ લોકપ્રિય કલાકાર અને પ્રેમના રાજા તરીકેનું બિરુદ હતું. એમને પુષ્પાવલી અભિનેત્રી સાથે અફેર થયો અને એમાંથી એ સંબંધના પરિપાક રૂપે રેખાનો જન્મ થયો. પણ સમસ્યા એ હતી કે જમીની ગણેશને આ બાળકને સ્વીકાર્યું નહીં. કારણ એવું હતું, પુષ્પાવલીએ એના પતિ સાથે છૂટાછેડા થયા નહોતા અને જમીની ગણેશન પણ પરણેલા હતા. એટલે જમીની ગણેશનના આ બાળક મંજૂર નહોતું, એટલે નાજાયઝનું લેબલ. તમે વિચાર કરો, નાજાયઝનું લેબલ રેખાને લાગેલું. પરિસ્થિતિ ખરાબ રહી, આર્થિક રીતે સમસ્યાઓ હતી. નહીંતર એને તો એર હોસ્ટેસ બનવું હતું, એને આખું વિશ્વ ફરવું હતું. એક સ્કૂલમાં જ્યાં દાખલ થઈ એ કોન્વેન્ટ સ્કૂલ હતી, ત્યાં ગયા પછી એને એમ થયું કે મારે નન બનવું છે. પણ ન એર હોસ્ટેસ બની શકી, નન બની શકી. આર્થિક કારણોસર એને બહુ નાની ઉંમરમાં ફિલ્મોમાં કામ શરૂ કર્યું. બાળ કલાકાર તરીકે તેની એન્ટ્રી થઈ દક્ષિણની ફિલ્મોમાં. 1958માં ઇન્ટી ગુટ્ટુ અને 1959માં રંગુલા રત્નમ, આ બે ફિલ્મોમાં એ બાળ કલાકાર તરીકે જોવા મળી. પણ અહીં પણ એને એનું નસીબ આડે આવ્યું હતું. બંને ફિલ્મોમાં એ બાળ કલાકાર તરીકે હાજર હોવા છતાં એને કોઈ ક્રેડિટ આપવામાં આવી નહોતી. અને પછી હિરોઈન તરીકે પહેલી ફિલ્મ, કન્નડ ફિલ્મમાં હિરોઈન બની, ઓપરેશન જેકપોટ નલી, CID 999. આ 69માં એની હિરોઈન તરીકેની પહેલી ફિલ્મ અને હિન્દી ફિલ્મોમાં એની એન્ટ્રી થઈ 1970માં સાવન ભાદો. અને એ ફિલ્મ બહુ ચાલી અને રેખા એકદમ એસ્ટાબ્લિશ થઈ ગઈ. પણ ત્યારે એનું શરીર બહુ જાડું હતું અને એના કારણે સાવલો રંગ, એટલે એની ટીકાઓ બહુ થઈ અને એણે એ ટીકાને બહુ પોઝિટિવ લીધી. અને એકદમ શરીરની કેર કર્યા પછી, આમ તો એમ કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચન સાથે એનો અફેર શરૂ થયો એ પછી એ વધારે શરીરનું ધ્યાન રાખીને જે સુંદરતાની ઊંચાઈ સુધી પહોંચી એ આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ અને આજે પણ એ તરોતાજા છે. એક બીજી ફિલ્મ હતી બિશ્વજીત સાથેની, આમ તો એ પહેલી હિન્દી ફિલ્મ ગણાત, અંજાના સફર અને બિશ્વજીત હીરો. અને એમાં એક કિસિંગ સીનમાં બિશ્વજીત બહુ ઉત્તેજિત થઈ જાય છે અને કટ 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 ડિરેક્ટર કીધા છતાં એ કિસિંગ સીન ચાલુ રહે છે અને એના કારણે રેખા બહુ હર્ટ થાય છે. આ કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકતી નથી. પાછળથી એ દો શિકારીના નામે રિલીઝ થાય છે. એટલે રેખાના જીવનમાં આવી મુશ્કેલીઓ સતત આવતી રહી છે. પણ સાવન ભાદો પછી રામપુર કા લક્ષણ, કહાની કિસ્મત કી, ધર્માત્મા, ખૂન પસીના, એક પછી એક ફિલ્મો એને મળતી રહી અને એ એકદમ એસ્ટાબ્લિશ થઈ ગઈ અભિનેત્રી તરીકે. પણ
એની કારકિર્દીનો સૌથી મોટો વળાંક એટલે ખૂબસૂરત. આ ફિલ્મ થોડી કોમેડી હળવી ફિલ્મ હતી, કૌટુંબિક ફિલ્મ હતી, અને એમાં એનું જે કામ હતું એ કાબિલે દાદ હતું. આર ડી બર્મને એમાં બે ગીતોમાં રેખા પાસે ગવડાવ્યું પણ હતું. ને આજે પણ રેખા બહુ સારું ગાય છે, શાસ્ત્રીય સંગીતની પણ એણે તાલીમ લીધેલી છે, અને કેટલાક રિયાલિટી શોમાં, કપિલ શર્માના શોમાં એણે ગાય પણ બતાવ્યું હતું, ને બહુ સારો અવાજ પણ છે. ને આ ખૂબસૂરત 1980માં આવી અને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો. બસેરા, એક હી ભૂલ, જીવનધારા, અગર તુમ ન હોતે અને ઘર ફિલ્મ પણ એની કારકિર્દીની એક બહુ મહત્વની ફિલ્મ, અને મુકદ્દર કા સિકંદર અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ. અમિતાભ બચ્ચન એના કોઠા ઉપર આવે છે અને જે કશિશ છે, અને રેખાનો જે ડાયલોગ છે કે એસે દિલ જિલે કભી કભી દેખને કો મિલતે હૈ, અદ્ભુત ફિલ્મ અને અદ્ભુત એનો અભિનય. એણે પેરેલલ સિનેમા સાથે પણ કદમ મિલાવ્યા. આ અભિનેત્રી એવી હતી કે એણે લોકપ્રિય ફિલ્મનો જે આખો મેઇન સ્ટ્રીમ છે એમાં તો કામ કર્યું જ, પણ સાથોસાથ એવી ફિલ્મો કરી કે જે આર્ટ ફિલ્મ, પેરેલલ ફિલ્મ ગણાતી હતી. કલયુગ, શશિ કપૂરવાળી, વિજેતા, ઉત્સવ અને ઉમરાવ જાન, આ બે ફિલ્મ પણ રેખાની કારકિર્દીના મહત્વના પડાવ છે. કારણ કે બંને ફિલ્મ બહુ જુદા જોનરની હતી. ઉત્સવ અને ઉમરાવ જાનમાં એનો જે અભિનય રહ્યો એ બહુ જ પ્રશંસા પામ્યો, અને ઉમરાવ જાનમાં તો એને પહેલી વાર નેશનલ એવોર્ડ પણ મળે છે. એ ઉપરાંત એની તમે ફિલ્મ કારકિર્દી તમે જુઓ એટલે તમને એમાં વરાયટી બહુ જોવા મળે. એણે એંગ્રી યંગ, જેમ અમિતાભને બિરુદ મળ્યું હતું એમ એંગ્રી યંગ વુમન તરીકેનું બિરુદ રેખાને પણ તમે આપી શકો. કારણ કે એણે કેટલીક એવી ફિલ્મો કરી હતી, ખૂન ભરી માંગ, ખિલાડીઓ કે ખિલાડી, જેમાં અક્ષય કુમાર પણ હતો. બે ફિલ્મ એવી કે જેની ક્રિટિકલી એને બહુ પ્રશંસા મળી, પણ લોકોમાં એની બહુ ટીકા પણ થઈ. આ ફિલ્મ એટલે એક કામસૂત્ર અને બીજી આસ્થા. આ બંને ફિલ્મો, કામસૂત્ર સાવ જુદા જુનરની ફિલ્મ હતી અને એ વિષય આપણી જનતા પચાવી શકે નહીં એવો એનો આખો વિષય હતો, અને બહુ એમાં ઘણા બધા દ્રશ્યો એવા હતા જેની ટીકાઓ પણ થઈ હતી. અને આસ્થા પણ એવી જ ફિલ્મ. એ પછી જુબેદા, લજ્જા, આ પણ આ ફિલ્મોમાં પણ રેખાનો સાવ જુદો અભિનય તમને, જોનર જુદો જોવા મળે. એ પછી એણે ફિલ્મોનું પ્રમાણ લગભગ ઓછું થઈ ગયું, અને પછી એણે કોઈ મિલ ગયા અને ક્રિશમાં પણ કામ કર્યું, અને હવે તો બહુ ક્યારેક ક્યારેક એ ફિલ્મોમાં જોવા મળે છે. એના એના જીવનના જે સંબંધો છે એ પ્રકરણો છે એ બહુ દુઃખદ રહ્યા છે, બહુ જ દુઃખદ રહ્યા. જેમ કે અમિતાભ બચ્ચન સાથે 70s 80s એમનો સંબંધ ગાઢ બન્યો, અને એક પત્રકારે તો અમિતાભ રેખાના સંબંધો ઉપર એક અખબારમાં આખી સિરિયલ ચલાવેલી, અને અમિતાભ જયા બચ્ચનના લગ્નો ન તો થયા એ પહેલાં સુધી જયા બચ્ચન અને રેખા બહુ સારા મિત્ર હતા, પણ લગ્ન થયા પછી બંને વચ્ચેના સંબંધો બગડ્યા. અને એક ફંક્શનમાં અમિતાભ જયા બચ્ચન પણ હતા અને પાછળથી રેખા આવે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે, અને એમાં જયા બચ્ચન બહુ ગુસ્સામાં એની સાથે વાત કરે છે અને રેખા રડતી રડતી ચાલી જાય છે. પછી આ સંબંધો ક્યારેય એમાં ફરી પેચઅપ ન થયું, એ બ્રેકઅપ રહ્યું તો બ્રેકઅપ રહ્યું. પણ અમિતાભ રેખાના સંબંધો બહુ જ ગાઢ હતા એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સખત ચર્ચાઓ ચાલી રહી, અને બંને ઘણી બધી ફિલ્મો સાથે કરી અને કેટલીય ફિલ્મોમાં હિટ થઈ. અને સિલસિલામાં પહેલી વાર 1981માં અમિતાભ, રેખા અને જયા બચ્ચન સાથે હતા. આ પણ એક બહુ મહત્વની ફિલ્મ ગણાય. સંબંધોની જો વાત કરો તો તમે સતત એ સંબંધોમાં સમસ્યાઓ એને આવતી જ રહી, આવતી જ રહી, આવતી જ રહી. એની તમે પછી એમાં વિશ્વજીતથી શરૂઆત કરો
તો વિશ્વજીતની શરૂઆતની એની સાથેની ફિલ્મોમાં એનો સંબંધ અફેર થયો, એવી બધી બહુ ચર્ચાઓ થઈ. અને મેં જેમ કહ્યું તેમ અંજારના સફરમાં જે દ્રશ્યની ચર્ચા થઈ, વિનોદ મહેરા સાથે પણ કેટલીક ફિલ્મ કરી અને વિનોદ મહેરા સાથે એણે લગ્ન કરી લીધા. બાદમાં વિનોદ મહેરાની માતા સાથે એને બહુ ઝઘડા થયા અને નીકળી એને કાઢી મૂકવામાં આવી કે નીકળી ગઈ કે જે કહો તે. ફરી વારી એને ઘરે જાય છે પણ એને ધૂતકાર મળે છે. વિનોદ મહેરા એમ કહે છે કે એમની તરફેણ કરે છે, તો વિનોદ મહેરાને પણ એની માતા કાઢી મૂકે છે. રેખા સંબંધને સ્વીકારી શકી નહીં એટલી હદે સંબંધો બગડેલા. અને એણે જાહેરમાં એક બે ઇન્ટરવ્યૂમાં પણ એમ કહ્યું કે એ વિનોદ મહેરા મારા વેલ વિશર હતા, મિત્ર હતા, પણ મેં એમની સાથે લગ્ન કર્યા નહોતા. એ પછી સાજિદ ખાન, નવીન નિશ્ચલ સાથે પણ એના અફેરની ચર્ચા રહી. જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા, યશ કોહલી જે નિર્માતા, અમિતાભ બચ્ચન તો ખરા જ, અક્ષય કુમાર, ખિલાડીઓ કે ખિલાડીમાં એ ફિલ્મ પણ બહુ ચાલેલી. ઇવન સંજય દત્ત કે જે એનાથી 5-7 વર્ષ નાનો હતો એ, અને એમ કહે છે કે રેખાએ અમિતાભ સાથે બ્રેકઅપ થયું ને અમિતાભને જલાવવા માટે સંજય દત્ત સાથે સંબંધ બાંધ્યો, એવી પણ એક ચર્ચાઓ ત્યારે બહુ ચાલી હતી. અને તમે આમ જુઓ કે એની ફિલ્મો કેટલી, લગભગ 40 વર્ષની એની કારકિર્દીમાં 180થી વધારે એણે ફિલ્મો કરી છે. એટલે શરૂઆતમાં એણે કન્નડમાં અને એ ફિલ્મોમાં બી ને સી ગ્રેડમાં પણ કામ કરેલું, પણ સાવન ભાદો આવ્યા પછી એની કારકિર્દી બહુ સારી રીતે ચાલી. વચ્ચે મુકેશ અગ્રવાલ સાથે એણે લગ્ન કર્યા, દિલ્હીના ઉદ્યોગપતિ, અને 6-8 મહિનામાં જે બ્રેકઅપ થયું, ડિપ્રેશનમાં હતા મુકેશ અગ્રવાલના, અને એણે ઘરમાં પંખાલ ઉપર લટકીને ગળા ફાંસો ખાધો. ત્યારે એક સમય સુધી રેખાના જીવનમાં બહુ સમસ્યાઓ આવી હતી, ઘણી એની ચાલુ ફિલ્મો અટકી પડી હતી, નવી ફિલ્મો એને મળતી નહોતી, પણ રેખાનો જે સ્પિરિટ છે એ ફરી આગળ વધી અને પછી પણ ફિલ્મો કરી. અને ગાવાનો શોખ છે, આપણે વાત કરી કે આર ડી બર્મન અને એણે બે ગીત ગોડાવેલા. એણે ડબિંગનો પણ બહુ શોખ છે, ઘણા લોકોને આ ખ્યાલ નહીં હોય પણ યારાનામાં નીતુ સિંહ માટે એણે ડબિંગ કરેલું અને વારિસમાં સ્મિતા પાટીલ માટે એણે ડબિંગ કરેલું. ડબિંગનો એને બહુ શોખ હતો. અને સૌથી મહત્ત્વની વાત કે આજે પણ એની સુંદરતા અને એના સ્વાસ્થ્ય માટે લોકો એની નોંધ લે છે. ગરિમાપૂર્ણ કોઈ પણ સમારંભમાં હોય તો સાડી અને આભૂષણો સાથે હોય છે, અને એક ભારતીય નારીનું પ્રતીક ગણાય એ રીતે એ પેશ થાય છે. અને આજે પણ એ સ્ટેજ ઉપર હોય ત્યારે એનો એક દબદબો તમને જોવા મળે છે. એના ઘણા બધા કારણો છે. આજે જીમમાં જવાનો કલાકારો માટે બહુ સામાન્ય વાત છે, અભિનેતા હોય અભિનેત્રી હોય, પણ એ જમાનો હતો જ્યારે રેખાએ પહેલી વાર જીમમાં જવાનું શરૂ કરેલું. કોઈ અભિનેત્રી જાતી નહોતી અને એ હળવી કસરત ત્યાં કરતી હતી. યોગમાં પણ એ બહુ માહેર છે અને એના કારણે એની બ્યુટી આજે પણ એટલી જ મસ્ત તમને જોવા મળે છે, એટલી બધી ગોર્જિયસ લાગે છે. રેખા ધ અનટોલ સ્ટોરીમાં કેટલાક આવી બધી કિસ્સાઓ તમને વાંચવા મળશે, વાંચવા જેવું પુસ્તક છે. એક મેગેઝિન શૂટ બહુ ચર્ચાસ્પદ બનેલું અને એમાં એક સ્વેટરમાં એ એક અભિનેત્રી સાથે ફોટો પડાવે છે અને એ પોસ્ટર બહુ જ ચર્ચાસ્પદ થયું હતું, રેખા અને કાજોલ સાથેનું, અને બહુ એનો વિવાદ પણ થયો હતો. ઋત્વિક રોશન એની સાથે જે બે ફિલ્મ કરી, બંને સુપરહિટ, એક એવોર્ડ સમારંભમાં ઋત્વિક રોશનને એવોર્ડ મળે છે અને ત્યારે રેખા એટલી બધી ખુશ થઈ જાય છે કે એને ભેટી પડીને એને લિપ લોક પણ કરે છે. એ કિસ્સાની પણ બહુ ચર્ચા રહી હતી. પણ રેખા એ રેખા છે, એના જમાનાની સાવ જુદી પડતી અભિનેત્રી. તમને ખબર નહીં હોય પણ એના હેરસ્ટાઇલિસ્ટ કે એનો મેકઅપ મેન એના નહોતો, એ પોતાની રીતે જ પોતાનો ડ્રેસ ને પોતાનો શણગાર નક્કી કરતી હતી. શ્રીદેવી એ પછી, એના પછી ઘણી બધી એવી અભિનેત્રી આવી, પણ રેખાએ જે એક મુકામ હાંસિલ કર્યો, એક માઇલસ્ટોન રચ્યો,
એ ઘણી બધી ઓછી અભિનેત્રીએ કામ કર્યું છે, પણ એને એક આ અફસોસ, એના જીવનમાં કેટલાક કિસ્સાઓ એવા રહ્યા કે જે એના એને અફસોસ પણ રહ્યો, સંબંધોમાં ખાસ કરીને ક્યારેય ખાટી નહીં અને સતત બ્રેકઅપ થતા રહ્યા. આમ છતાં આજે પણ રેખા એટલી જ જાજરમાન લાગે છે. એ આજે પણ સ્ટેજ ઉપર કે કોઈ કાર્યક્રમમાં હોય તો એનો એક ઓરા તમને જોવા મળે છે. આવી અભિનેત્રીનો 10 ઓક્ટોબર જન્મદિવસ એટલે આપણે રેખાને યાદ કરીએ છીએ અને કરતા રહીશું. આભાર, ફરી મળીશું.